પ્રકરણ સોળ વ્રત અને ઉત્સવ સુખદુઃખના દ્વંદ્વોથી ચાલતા જીવનમાં ઐહિક તેમજ પારલૌકિક આનંદ પ્રાપ્તિ માટે ભારતના પ્રાચીન આર્ષદ્રષ્ટાઓએ વ્રતોત્સવના નિર્ણય કરેલા છે ઉત્સવ પ્રિયા ખલુ માનવાહા મનુષ્યો ઉત્સવ પ્રિય હોય છે વ્રત પર્વ અને ઉત્સવના સ્વરૂપ જોકે જુદા જુદા છે પરંતુ તેમાં એકબીજા વચ્ચે ઘણું સરખાપણું આવી જાય છે શ્રીજી મહારાજે ભારતની આ ઉત્સવ પરંપરાને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે પોતે આ ઉત્સવો ધામધૂમથી ઉજવ્યા છે અને પોતાના સંબંધથી આ વ્રત પર્વ ને ઉત્સવને દિવ્ય બનાવ્યા છે લોકમાં વ્રતાદિકનું સ્વરૂપ વિકૃત થઈ ગયું હતું ઉત્સવો એટલે મેળા જાજા મનુષ્યો ભેગા થાય મજા કરીને છૂટા પડે હોળીમાં તો ઘણો દુરાચાર થતો મર્યાદાઓ પણ લોપાતી વ્રતો પણ અંધશ્રદ્ધાથી થતા શ્રીજી મહારાજે આ વ્રતોત્સવોનું રૂપાંતર કર્યું તેનું સમૈયા એવું નામ રાખ્યું તેથી જ સમૈયામાં દેવદર્શન પ્રત્યક્ષ મૂર્તિ એવા પોતાના અને પોતાના ભક્તોના દર્શન સ્પર્શ અને કથાવાર્તાનું પ્રાધાન્ય રાખ્યું અને વ્રતોત્સવોને નિર્ગુણ કર્યા સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ તેથી જ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે પ્રકરણ સિત્યોતેર જેમ અન્ય લોક થાય ભેળા તેમ સમજશોમાં એહ લીલા એમ સામાન્યપણે લોકો ભેગા થાય છે અને વિખરાઈ જાય છે તેવું આ સમૈયાઓમાં નથી પરંતુ આ સમૈયામાં પણ જાણે અજાણે જે જન કરશે મહાપ્રભુના દર્શન વળી સુણશે આ લીલા ચરિત્ર તે નર થાશે નિશ્ચળ પવિત્ર મહારાજે મોટા મોટા યજ્ઞો કર્યા તેમાં લાખો બ્રાહ્મણોને જમાડતા વળી જયંતિ જન્માષ્ટમી આદિક વ્રતોમાં હજારો સત્સંગીઓના સમૂહને તેડાવતા આ સમયા પાછળનો ઉદ્દેશ મહારાજે વચનામૃતમાં જણાવ્યો છે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ અને જો કોઈક પાપીજીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ત્રણ પોતાની મૂર્તિની સ્મૃતિ માટે મહારાજે સમૈયા બાંધ્યા છે સમયામાં કથાવાર્તાથી સમજણની દ્રઢતા થાય જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે ચલાવી લેવાનો પાઠ સમયમાં મળે હરિભક્તોના અરસપરસ દર્શનથી એકબીજાનું હૈયું હરખાય ભગવાન અને ભક્તોના જન્મોત્સવમાં તેમના લીલાચરિત્રોનું ગાન અને સ્મૃતિ કરવાથી ચિત્ત નિર્મળ થાય હવે આપણે વ્રત પર્વ અને ઉત્સવના જુદા જુદા હેતુઓ જોઈએ વ્રત વ્રતમાં સત્વગુણ મુખ્ય હોય છે બીજા બે ગુણ ગૌણપણે હોય છે વ્રત આધ્યાત્મિક શક્તિની પ્રાપ્તિ માટે કરાય છે વ્રતથી આત્માની શુદ્ધિ થાય છે શાસ્ત્રવિધિ પ્રમાણે વ્રત કરનારને આ લોકમાં સુખ પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે પરંતુ નિષ્કામ ભાવથી ભગવાનની પ્રસન્નતા માટે જે વ્રત થાય છે તેનાથી તો મોક્ષ કહેતા ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ થાય છે વ્રત એટલે ઉપવાસ એમ સામાન્ય અર્થ થાય છે ઉપવાસથી શરીરના રોગો તો નાશ પામી જ જાય છે અને સાથે સાથે આત્માની શક્તિ પણ વધે છે ઘણા પ્રકારના વ્રતોનું વિધાન શાસ્ત્રોમાં છે જયંતિ એકાદશી આદિક નિત્યવ્રતો છે પાપના ક્ષય માટે ચાંદ્રાયણ આદિક વ્રતો છે અને વટ સાવિત્રી વગેરે કામ્ય વ્રતો છે અધિક માસ વગેરે પણ વ્રતો છે પર્વ પર્વમાં રજોગુણ પ્રધાન હોય છે બીજા બે ગુણ ગૌણપણે હોય છે પર્વ મંદિરોમાં થાય છે વળી પર્વ નિશ્ચિત સમયે જ આવે છે ભગવાન અને એકાંતિક સંત ભક્તોના જન્મોત્સવ પર્વ કહેવાય છે ગ્રહણ સંક્રાંત તીર્થસ્નાન કુંભમેળો વગેરે પણ પર્વ છે વ્રત મનુષ્ય એકલો પણ કરી શકે જ્યારે પર્વમાં મોટાભાગે ઘણા મનુષ્યો ભેગા થાય છે એકબીજાનો પરિચય પામી સમૂહમાં આનંદ મેળવે છે ઉત્સવ ઉત્સવ એ સામાન્ય શબ્દ છે તેનો પ્રયોગ વ્રત અને પર્વ માટે થાય છે આ લોક તહેવારો છે જેને મેળો પણ કહેવામાં આવે છે હોળી દશેરા વગેરે લૌકિક ઉત્સવો છે તેમાં તમોગુણ પ્રધાન હોય છે એમાં લાખો મનુષ્યો ભેગા થાય છે ગુજરાતમાં નવરાત્રિ બંગાળમાં દુર્ગાપૂજા મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી વગેરે લૌકિક તહેવારો છે ઉપરોક્ત વ્રતાદિકનો નિશ્ચિત કાળ હોય છે અને તે દરેકની સાથે વિશિષ્ટ કથા સંકળાયેલી હોય છે વ્રતોત્સવના નિર્ણય માટે શ્રીજી મહારાજે વૈષ્ણવાચાર્ય શ્રી વલ્લભાચાર્યજીના પુત્ર ગોસ્વામી શ્રી વિઠ્ઠલનાથજીએ કરેલા નિર્ણયને જ વિશેષપણે માન્ય કર્યો છે શિક્ષાપત્રી શ્લોક એક્યાસી બ્યાસી મહારાજે ઉત્સવમાં સર્વ ધર્મ અને સર્વ દેવ પ્રત્યે સમભાવ જણાવ્યો છે શિક્ષાપત્રી શ્લોક અગણસી એકાદશી શિવરાત્રી રામનવમી કૃષ્ણ જયંતિ હનુમાન જયંતિ ચતુર્થી વામન જયંતિ નૃસિંહ જયંતિ વગેરે ઉત્સવો મહારાજે માન્યા છે અને સર્વ અવતારો અને દેવોનો આદર કર્યો છે આ સર્વ અવતારો કે દેવોમાં પોતે અંતર્યામી રૂપે રહેલા છે તેથી તે સર્વને પોતાના સ્વરૂપો માની તે તે ઉત્સવોની યોજના મહારાજે કરેલી છે શ્રીહરિજયંતિ અને પ્રબોધિનીના સમૈયા માટે તો મહારાજે હંમેશ માટે વણતેડ્યું નિમંત્રણ સર્વ સત્સંગીઓને આપેલું છે સત્સંગી જીવનના પાંચમા પ્રકરણમાં મહારાજે સ્વમુખે પંચાવનથી એકસઠ અધ્યાય સુધી વાર્ષિક વ્રતોત્સવોનો વિધિએ સહિત નિર્ણય કહ્યો છે દરેક ઉત્સવમાં ભગવાનને પંચામૃત સ્નાન અવશ્ય કરાવાય છે હવે આપણે વાર્ષિક વ્રતોત્સવ જોઈએ એક અન્નકૂટોત્સવ કાર્તિક સુદ એકમ આ દિવસથી વિક્રમ સંવતનું નવું વર્ષ બેસે છે બલિરાજાએ ભગવાનને સર્વસમર્પણ કર્યું હતું તેથી ભગવાને રાજી થઈને આ દિવસે બલિનું પૂજન કરવા સૌને આજ્ઞા કરી છે તેથી બલિપૂજા આ દિવસે થાય છે વ્રજમાં ગોવાળિયાઓ પહેલાં ઇન્દ્રની પૂજા કરતા હતા શ્રીકૃષ્ણ ભગવાને તેમને કહ્યું આપણે સર્વસમૃદ્ધિ આ ગોવર્ધન પર્વત આપે છે માટે આપણે ઇન્દ્રને બદલે ગોવર્ધન પૂજા કરવી ત્યારથી ગોવર્ધન પૂજા થાય છે છાણનો નાનો પર્વત કરી તેની પૂજા થાય છે આ ગોવર્ધન પૂજાએ પછી અન્નકૂટનું રૂપ લીધું છે સવારે બધા હરિભક્તો મંદિરે આવે છે અને નવા વર્ષે ઉપાસના આજ્ઞા દ્રઢ થાય અને તને મને ધને સુખી થવાય તેવા આશીર્વાદ સંતો પાસેથી મેળવે છે દરેક મંદિરમાં ભગવાનની મૂર્તિ આગળ વિવિધ વાનગીઓનો અન્નકૂટ ભરવામાં આવે છે ચાતુર્માસમાં ઉત્પન્ન થયેલા અને તે માસ દરમિયાન ન ખવાતા અન્ન શાકભાજી ભગવાન જમે પછી જ ભક્તો જમે છે સવારે ગાયોનું પૂજન કરવામાં આવે છે સવારથી ભક્તો ઉપવાસ કરે છે ભગવાન જમી રહે પછી જ જમી શકાય છે પછી અન્નકૂટની પ્રસાદી ભક્તોને વહેંચાય છે એકાદશી એકાદશીની ઉત્પત્તિની કથા પુરાણોમાં છે પહેલાં ભગવાન દસ ને અગિયારમું મન તેને અંતરસન્મુખ કરીને પોઢ્યા હતા તે સમયમાં નાડીજંઘનો દીકરો દાનવ યુદ્ધ કરવા આવ્યો ત્યારે ભગવાનની એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ મૂળદાનવે કન્યાને કહ્યું તું મારી સાથે લગ્ન કર કન્યાએ કહ્યું મારી સાથે યુદ્ધમાં જે જીતે તેને હું વરું એવી મારી પ્રતિજ્ઞા છે પછી બંનેનું યુદ્ધ થયું ત્યારે કન્યાએ મૂળદાનવનું માથું તલવારથી કાપી નાખ્યું ભગવાન કન્યા ઉપર પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું કન્યાએ વર માગ્યો કે મારા વ્રતના દિવસે કોઈ અન્ન ન ખાય આપના તેજમાંથી હું ઉત્પન્ન થઈ છું તેથી હું તપસ્વીની છું માટે મારા વ્રતને દિવસે મન સહિત જે અગિયાર ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહીં શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે દરેક ઇન્દ્રિયના આહાર એકાદશીના દિવસે છોડી દેવા ભગવાનના ભક્તે આવું વ્રત તો નિત્ય કરવું પણ ઢોર લાંગણ કરવી નહીં આખો દિવસ ભગવાનના કથા કીર્તનાદિક કરવા અને સાંભળવા રાત્રે જાગરણ કરવું અને કીર્તન ઉત્સવ કરવો વળી મહારાજે કહ્યું દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન એ સર્વ જે જે વિષયમાં ચોટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મ અગ્નિમાં હોમવા બ્રહ્મ અગ્નિ એટલે બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ આમ કરવાથી પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેમાં પરબ્રહ્મ પ્રગટ થઈ આવે છે વચનામૃત ગઢડા મધ્યપ્રકરણ આઠ શિક્ષાપત્રીમાં મહારાજે એકાદશી વ્રતનું ઉદ્યાપન કરવા કહ્યું છે તે મનવાંછિત ફળને આપે છે ઉદ્યાપન એટલે મહાપૂજા કરાવવી તથા પારણાને દિવસે સાધુ જમાડવા ને દાન કરવું મહિનામાં બે એકાદશી આવે છે તે દિવસે દરેકે નકોરડો ઉપવાસ કરવાનો હોય છે જે સમર્થ ન હોય તે ફળાહાર કરે જયંતિ એટલે કે રામનવમી જન્માષ્ટમી દેવપોઢી એકાદશી પ્રબોધિની એકાદશી જળજીલણી એકાદશી આ પાંચ વ્રતમાં નિર્જળા ઉપવાસ કરવા શાસ્ત્રીજી મહારાજે સૌ હરિભક્તોને ખાસ આજ્ઞા કરી છે એંસી વર્ષની ઉંમર સુધી યથાવિધિ વ્રત કરવાની શાસ્ત્રની આજ્ઞા છે દરેક એકાદશીની કથા છે અને તેના જુદા જુદા નામ પણ છે બે પ્રબોધિની એકાદશી કાર્તિક સુદ અગિયારસ અષાઢ સુદ એકાદશીથી ચાતુર્માસ દરમિયાન શ્રી વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં પોઢે છે તે આ દિવસે જાગ્રત થાય છે એવી કથા છે કે ભગવાને શંખાસૂરનો અષાઢ માસમાં વધ કર્યો હતો અને તેનો થાક ઉતારવા ક્ષીરસાગરમાં પોઢ્યા હતા આ નિદ્રામાંથી ભગવાન જાગે છે તેથી ભક્તો આનંદોત્સવ કરે છે આ દિવસે તુલસી વિવાહનો આરંભ થાય છે આ દિવસે ચાતુર્માસ પૂરો થાય છે ચાતુર્માસમાં આરંભેલા વ્રતનો અવધિ આવે છે સંપ્રદાયમાં આ દિવસ ખૂબ મહત્વનો છે સંવત અઢારસો સત્તાવનમાં આ દિવસે મહારાજે પીપલાણામાં મહાદિક્ષા લીધી હતી અને સહજાનંદ સ્વામી તથા નારાયણ મુનિ નામ ધારણ કર્યા હતા પીપલાણામાં આ દિવસે અન્નકૂટ થાય છે વળી જેતપુરમાં રામાનંદ સ્વામીએ મહારાજને આ દિવસે ધર્મધુરા સોંપી હતી મહારાજના પિતા ધર્મદેવનો જન્મ સંવત સત્તરસો છન્નુંમાં માં આ જ દિવસે ઇટાર ગામમાં થયો હતો આ દિવસે ઠાકોરજીને મુગટ તથા રાતા શણગાર ધરાવાય છે રાજભોગમાં ઘેબર ધરાવાય છે આ દિવસે ધર્મદેવની પૂજા કરવામાં આવે છે આ દિવસે તમામ સંત હરિભક્તોએ નિર્જળા ઉપવાસ કરવાનો હોય છે સર્વત્ર આ સમયો ધામધૂમથી થાય છે ભગવાન જાગ્યા તેથી દેવોને આનંદ થયો તેથી આ દિવસને દેવદિવાળી પણ કહેવાય છે આ દિવસે ભગવાન સમક્ષ વિવિધ પ્રકારના શાકભાજીની હાટડી ગોઠવવામાં આવે છે ત્રણ કાર્તિકી પૂર્ણિમા સંવત સત્તરસો અઠ્ઠાણુંમાં છપૈયામાં ભક્તિમાતાનો જન્મ આ દિવસે થયો હતો તેથી રાત્રે ચંદ્રોદય સમયે ભક્તિદેવીનું પૂજન કરાય છે તુલસીનો આજે જન્મદિવસ છે અને તુલસી વિવાહની આજે સમાપ્તિ થાય છે આ દિવસથી ભગવાનને ગરમ પોસની ડગલી ધરાવવામાં આવે છે ભગવાનના થાળમાં વંતાકનું શાક ખાસ ધરાવાય છે બોચાસણમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિરમાં આ સમયો થાય છે રાત્રિએ મંદિરને ફરતી દીવાઓની પંક્તિઓ ગોઠવાય છે ભગવાનની આગળ ઘીના દીવા કરાય છે એવી કથા છે કે પૂર્વે બ્રહ્માજી થકી વરદાન પામીને ત્રિપુરાસુર બધાને ખૂબ રંજાડતો હતો શિવજીએ આ દિવસે તેનો નાશ કર્યો તેથી દેવોએ આનંદમાં આવી દીવાઓની દીપમાળા કરી આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો ખૂબ મહિમા છે ગંગા નદીની ઉત્પત્તિ આ દિવસે થઈ હતી તેથી ગંગામાં દીવાઓ તરતા મૂકવામાં આવે છે આ દિવસે ચંદ્ર સૂર્યની નીચે છે તેથી સૂર્યના પ્રખર કિરણો ચંદ્ર ઉપર પડે છે તેથી તે સમયમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાનો મહિમા છે દર પૂર્ણિમાએ ભગવાનને સુંદર મુગટ ધરાવાય છે ચાર પ્રમુખસ્વામી મહારાજ જન્મ જયંતિ સુદ આઠમ સંવત ઓગણીસો ઇઠ્યોતેરમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામમાં પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું પ્રાગટ્ય થયું હતું આ દિવસે ભવ્ય સમયો જુદે જુદે સ્થળે ઉજવાય છે ગીતામાં ભગવાને માક્ષરમાસને પોતાનું સ્વરૂપ કહ્યું છે માસાનામ માર્ગ શીર્ષોહમ પાંચ ધનુર્માસ આ પવિત્ર માક્ષરમાસમાં રાશિ પ્રવેશ કરે છે તેથી આ માસને ધનુર્માસ કહે છે સૂર્ય વર્ષમાં બાર રાશિઓ ઉપર વારાફરતી આવે છે તેથી તે તે રાશિના નામની સંક્રાંત કહેવાય છે આ દિવસથી આરંભીને એક માસ પર્યંત સવારના પહોરમાં જ્યારે સૂર્ય ધનુષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે જ ભગવાનની મંગળા આરતી કરી પછી ઉના જળથી સ્નાન કરાવી વસ્ત્રો પહેરાવી પાસે સગડી મૂકી શણગાર આરતી કરી તરત જ ભગવાનને રાજભોગ ધરાવવામાં આવે છે રાજભોગમાં તલચૂરમાના લાડુ માખણ રોટલો વંતાકનું ભરથું એટલે કે રીંગણાનો ઓળો મૂળા વગેરે ધરાવાય છે શ્રીકૃષ્ણ ભગવાન સાંદિપની ઋષિના આશ્રમમાં ધનુર્વિદ્યા ભણવા ગયા હતા તેથી આ મહિનામાં ભગવાનની આગળ પુસ્તકો વગેરે ભણવાના સાધનો મુકાય છે છ સંક્રાંતિ ચૌદમી જાન્યુઆરી સૂર્ય મકર રાશિમાં આવે છે ત્યારે પોષ માસમાં જાન્યુઆરીની ચૌદમી તારીખે મકર સંક્રાંતિ થાય છે સવારે વહેલા ઉઠી નદી સરોવરમાં સ્નાન કરાય છે આ દિવસે ઠાકોરજીને તલના લાડુ ધરાવાય છે આ પર્વમાં દાન પુણ્યનો ખૂબ મહિમા છે તેથી સંતો જોડી માગવા નીકળે છે સાત પોષ સુદ પૂનમ ગુણાતીતાનંદ સ્વામીને સંવત અઢારસો છાસઠમાં ડભાણમાં મહાન યજ્ઞ કરીને મહારાજે ભાગવતી દીક્ષા આપી હતી ડભાણમાં આ સમયો થાય છે આઠ પંચમી મહાસુદ પાંચમ ભગવાને કહ્યું છે ઋતુનામ કુસુમા કરહ ઋતુઓમાં વસંત એ ભગવાનની વિભૂતિ છે આ દિવસે સંવત અઢારસો બ્યાસીમાં મહારાજે શિક્ષાપત્રી લખી સંવત અઢારસો અઠ્યાવીસમાં માં સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીનો રાજસ્થાનમાં ખાણ ગામે જન્મ થયો સંવત અઢારસો બાવીસમાં માં સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીનો જામનગર પાસે શેખપાટ ગામે જન્મ થયો અને સંવત ઓગણીસો એકવીસમાં અક્ષર પુરુષોત્તમ ઉપાસના પ્રવર્તક બ્રહ્મ સ્વરૂપ સ્વામીશ્રી યજ્ઞપુરુષદાસજીનો જન્મ પણ આ જ દિવસે મહેળાવ ગામે થયો હતો અટલાદરામાં શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિરમાં આ સમયો ઉજવાય છે શાસ્ત્રીજી મહારાજના ગુણગાન ગવાય છે એવી કથા છે કે આ દિવસે શ્રીકૃષ્ણ ભગવાન પોતાના સર્વસખાઓ અને પટરાણી સાથે ગિરનાર પર્વત ઉપર અબિલ ગુલાલ રંગ વડે ખૂબ રમ્યા હતા આખો પર્વત લાલ થઈ ગયો હતો આ દિવસથી ફાગણસુદ પૂનમ સુધી ભગવાનને શ્વેત વસ્ત્રો ધરાવાય છે તેમજ ઠાકોરજીના વસ્ત્રોમાં ગુલાલ છંટાય છે ઘઉં કે ડાંગરનો ગિરનાર કરાય છે આંબાના મોરનો તોરો ધરાવાય છે જલેબી વગેરે પકવાન ધરાવાય છે સુદ પૂનમ પછી ભગવાનને કેસરિયા વસ્ત્ર ધરાવાય છે મહારાજે જ્યાં જ્યાં વસંતોત્સવ કર્યો હોય તે દિવ્ય લીલાઓ સંભાળી હરિભક્તો ભગવાન આગળ અરસપરસ રંગક્રીડા કરે છે સાધુ બ્રહ્મચારીઓને આ ક્રીડાનો નિષેધ છે સધવા સ્ત્રીઓ અરસપરસ રંગક્રીડા કરે છે ખજૂર ખારેક નારિયેળ સાકર શેકેલા ચણા ધાણી પેંડા દ્રાક્ષ વગેરે નૈવેદ્યમાં ભગવાનને અર્પણ કરાય છે નવ મહાશિવરાત્રિ મહાવદ તેરસ આ દિવસે રાત્રિને વિશે શિવજી એક પારધી ઉપર પ્રસન્ન થયા હતા તે પુરાણની કથા છે મધ્યરાત્રે શિવજીનું બિલીપત્રો તથા કરેણના પુષ્પો વડે પૂજન કરાય છે ભગવાનને નૈવેદ્યમાં ખીર તથા વડા ધરાવાય છે આ વ્રતને દિવસે ફળાહાર કરાય છે ભગવાનને રંગબેરંગી વસ્ત્રો ધારણ કરાવાય છે દસ પુષ્પ દોલોત્સવ ફાગણવદ એકમ શ્રીકૃષ્ણ ભગવાને ગિરનાર પર્વત ઉપર યાદવો સાથે ક્રીડા કરી હતી યાદવોએ આનંદમાં આવીને અર્જુન સહિત શ્રીકૃષ્ણને પુષ્પથી ગૂંથેલા હિંડોળામાં પધરાવી પૂજન કર્યું હતું આ જ દિવસે શ્રીકૃષ્ણ અર્જુનનો નરનારાયણરૂપે ધર્મ પ્રજાપતિ થકી પ્રાદુર્ભાવ થયો છે આ દિવસ નરનારાયણ જયંતિ તરીકે ઓળખાય છે આ દિવસે દેવોએ ધર્મના આશ્રમમાં શ્રી નરનારાયણને હિંડોળામાં પધરાવી હિંડોળ્યા છે આ બે હેતુથી દોલોત્સવ થાય છે ભગવાનના નૈવેદ્યમાં દૂધપાક તથા બોર ધરાવાય છે ભગવાનને ફગવા ધાણી ખજૂર સાકર પતાસા ચણા વગેરે ધરાવાય છે મહારાજે સારંગપુરમાં હરિભક્તોને જે દિવ્ય ફગવા આપ્યા હતા તેનું સ્મરણ કરી પ્રગટ સત્પુરુષ પાસે તે પ્રકારના ફગવા માટે પ્રાર્થના કરવી ભક્ત ચિંતામણી પ્રકરણ ચોસઠ હોળીનો તહેવાર સુદ પૂર્ણિમા એટલે કે પુષ્પ દોલોત્સવના આગલા દિવસે ઉજવાય છે હિરણ્ય કશીપુના કહેવાથી હોળિકા પ્રહલાદને ખોળામાં લઈ બેઠી અને પછી અગ્નિ સળગાવ્યો તેમાં હોળિકા બળી ગઈ અને પ્રહલાદની ભગવાને રક્ષા કરી આ દિવસે બ્રહ્મ સ્વરૂપ શ્રી ભક્ત એટલે કે ભગતજી મહારાજનો જન્મ સંવત અઢારસો પંચ્યાસીમાં સૌરાષ્ટ્રમાં મહુવા ગામે થયો હતો સારંગપુરમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિરમાં આ સમયો ઉજવાય છે ભગતજી મહારાજના ગુણગાન થાય છે અને પ્રગટ ગુરુહરી સૌને દિવ્ય ફગવા સાથે આશીર્વાદ આપે છે અગિયાર શ્રીહરિજયંતિ ચૈત્ર સુદ નવમી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી છપૈયામાં સંવત અઢારસો સાડત્રીસમાં ચૈત્રસુદ નવમીને રાત્રે દસ વાગે ધર્મદેવ અને ભક્તિમાતા થકી પ્રગટ થયા સંપ્રદાયમાં આ મોટામાં મોટો ઉત્સવ ગણાય છે અમદાવાદમાં અક્ષર પુરુષોત્તમ મંદિરમાં આ સમયો થાય છે ઘનશ્યામ મહારાજને રાત્રે પારણામાં ઝુલાવવામાં આવે છે ચૈત્રસુદ ચૌદશ સુધી પારણું રાખવામાં આવે છે નૈવેદ્યમાં કેસરીઓ બિરંજ ધરાવાય છે આ દિવસે શ્રી રામચંદ્રજીનો પણ અયોધ્યામાં જન્મોત્સવ છે મહારાજના દિવ્ય લીલાચરિત્રનું આજે સ્મરણ કરી સર્વ સંત હરિભક્તોએ આ દિવસે નિર્જળા ઉપવાસ કરવાનો હોય છે બાર ચૈત્રી પૂર્ણિમા બોચાસણમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિરમાં આ સમયો ઉજવાય છે આ દિવસે ઠાકોરજીને બુંદીના લાડુ ધરાવાય છે તેર નૃસિંહ જયંતિ વૈશાખ સુદ ચૌદશ આ દિવસે સાંજે સંધ્યાકાળે બાલભક્ત પ્રહલાદના દ્રોહી તેના પિતા હિરણ્ય કશીપુના વધ માટે ભગવાનનો નૃસિંહ સ્વરૂપે અવતાર થયો હતો આ દિવસે ઠાકોરજીને નૃષિહજીનું મહરું પહેરાવવામાં આવે છે આ વ્રત ફળાહાર કરીને કરાય છે નૈવેદ્યમાં ખાજા વડા વગેરે ધરાવાય છે ચૌદ યોગી જયંતિ વૈશાખવદ બારસ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સૌરાષ્ટ્રમાં અમરેલી પાસે ધારી ગામે સંવત ઓગણીસો અડતાલીસમાં પ્રગટ થયા આ સમયો અક્ષર મંદિર ગોંડલમાં ઉજવાય છે આ પુનિત દિવસે યોગીજી મહારાજના દિવ્ય લીલાચરિત્રો તથા ઉપદેશનું વિશેષે કરીને સ્મરણ કરવું પંદર રથોત્સવ અષાઢ સુદ બીજ આ દિવસે જગન્નાથપુરીમાં ભગવાન શ્રીકૃષ્ણ બલરામ અને સુભદ્રાની કાષ્ઠની મૂર્તિઓને મોટા રથમાં બેસાડીને લાખો મનુષ્યો રથને ખેંચે છે આ રીતે મૂર્તિઓની રથયાત્રા કાઢવામાં આવે છે આ ઉત્સવ બધા વૈષ્ણવ અને સ્વામિનારાયણ મંદિરોમાં ઉજવાય છે ઠાકોરજીની આગળ લાકડાના અશ્વ સહિત રથ મૂકવામાં આવે છે ઠાકોરજીની ચલમૂર્તિને રથમાં પધરાવાય છે મૂર્તિને સોનાના ધનુષ્ય બાણ ધરાવાય છે વળી પીળા અને લાલ વસ્ત્રો પહેરાવાય છે બપોરે રાજભોગ આરતી વખતે કીર્તન ઉત્સવ કરાય છે ભગવાનને નૈવેદ્યમાં દહીં ભાત સાકર અને ગોળના લાડુ ધરાવાય છે સોળ દેવશયની એકાદશી અષાઢ સુદ અગિયારસ આ દિવસથી ચાતુર્માસના વ્રતનો પ્રારંભ થાય છે પુરાણોના મત પ્રમાણે શ્રી વિષ્ણુ ભગવાને શંખાસૂરનો નાશ કર્યા પછી શ્રમિત થવાથી ક્ષીરસાગરમાં ચાર માસની અખંડ નિદ્રા ગ્રહણ કરી ભગવાન શયન કરે છે તેથી ચાર મહિના સુધી લોકો જુદા જુદા પ્રકારના વ્રતો કરે છે શિક્ષાપત્રીમાં મહારાજે ચાતુર્માસને વિશે વિશેષ નિયમો ધારવા આજ્ઞા કરી છે વિશેષ નિયમો ભગવાનની કથા સાંભળવી તથા વાંચવી ભગવાનના ગુણનું કીર્તન કરવું પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી ભગવાનના મંત્રનો જપ કરવો ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો ભગવાનને પ્રદક્ષિણા કરવી તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા આ આઠ પ્રકારના નિયમોમાંથી કોઈ એક નિયમ વિશેષપણે ભક્તિએ કરીને લેવાય છે ચાતુર્માસ સુધી વ્રત કરવા જે અસમર્થ હોય તેણે શ્રાવણ માસને વિશે એક મહિના સુધી વિશેષ નિયમ ધારવો હરિભક્તોએ એક સમયે જમવું સંતો ચાતુર્માસમાં ધારણાપારણા ચાંદ્રાયણ આદિ વ્રતો કરે છે ધારણાપારણા વ્રતમાં એક દિવસ ઉપવાસ ને બીજે દિવસે જમવાનું હોય છે ચાંદ્રાયણ વ્રતમાં ચંદ્રની કળા પ્રમાણે એકમને દિવસે અન્નનો એક ગ્રાસ જમવાનો એમ વધતા વધતા પૂનમે પંદર ગ્રાસ લેવાના અને પછી ઉતરતા ક્રમમાં ગ્રાસ લેવા આ ચાતુર્માસ દરમિયાન અમુક વસ્તુઓ ખાવાનો નિષેધ છે જેમ કે શેરડી વંતાક મૂળા મોગરી વગેરે ભગવાનને અન્નકૂટમાં આ બધી જ વાનગીઓ ધરાવ્યા પછી આ જમવાના નિયમો પૂરા થાય છે સત્તર અષાઢી પૂર્ણિમા આ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહે છે વેદ મહાભારત પુરાણો વગેરેના આદિ આચાર્ય વ્યાસજીની જન્મજયંતિ હોવાથી વ્યાસપૂર્ણિમા પણ કહેવાય છે અજ્ઞાનથી આવરીત લોકોના અંતઃચક્ષુઓને જે ગુરુ જ્ઞાનરૂપી અંજન શલાકાથી ઉઘાડી દે છે તે ગુરુરૂપ હરિની પૂજા કરવાનો આ દિવસ છે ગુરુ આપણને બ્રહ્મરૂપ બનાવી પરબ્રહ્મમાં જોડે છે તેથી તેમને સમ્યક પ્રકારે નિર્દોષ જાણી કર્મ વચને તેમનામાં જોડાઈ જવું તે જ તેમનું પૂજન છે આ સમયો બોચાસણ શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિરમાં પ્રગટ ગુરુહરિના સાનિધ્યમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અઢાર હિંડોળા ઉત્સવ શાસ્ત્રમાં કહ્યું છે સેવાયામ લૌકિકી યુક્તિ સ્નેહસ્તત્રિયામકઃ ભગવાનની સેવા પૂજામાં લૌકિક તહેવાર વગેરેનો સમાવેશ કરવો તેમાં કોઈ શાસ્ત્રની વિધિ નથી પણ સ્નેહ જ તેનું કારણ છે આ કથન મુજબ અષાઢ તથા શ્રાવણ માસમાં લોકો હિંડોળે ઝૂલે છે તેથી ભગવાનને પણ હિંડોળે ઝુલાવાય છે અષાઢ અષાઢવધ બીજથી વદ બીજ સુધી ભગવાનને વિવિધ પ્રકારના હિંડોળામાં ઝુલાવાય છે બધા જ મંદિરોમાં આ ઉત્સવ થાય છે આરતી કરીને ભગવાનને હિંડોળામાં પધરાવાય છે ઠાકોરજી પાસે હિંડોળાના પદોની કીર્તન ભક્તિ થાય છે ઓગણીસ જન્માષ્ટમી શ્રાવણ વદ આઠમ આ દિવસે કંસ શિશુપાલ વગેરે અસુરોના વધ માટે અવતરેલા શ્રીકૃષ્ણ ભગવાન મથુરાના કારાગૃહમાં અંધારી અષ્ટમીએ પ્રગટ્યા મહારાજના ગુરુ સદ્ગુરુ રામાનંદ સ્વામીનો જન્મોત્સવ પણ આ દિવસે થયો અટલાદરા શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિરમાં આ સમયો ઉજવાય છે આ દિવસે સંત હરિભક્તો નિર્જળા ઉપવાસ કરે છે ભગવાનને પંચામૃત સ્નાન કરાવીને રાત્રિના બાર વાગે જન્મ સમયની આરતી ઉતારાય છે ભગવાનને પાંચ થાળ તથા પંચાજીરી ધરાવવામાં આવે છે ભગવાનને પારણામાં પધરાવાય છે અને શ્રાવણવધ ચૌદશના દિવસે આરતી કરીને ભગવાનને પારણેથી ઉતારાય છે વીસ ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથ આ દિવસે શિવજીના પુત્ર ગણેશનો જન્મ થયો તે માટે મંદિરોમાં ગણપતિની મૂર્તિ પધરાવી તેનું પૂજન કરવામાં આવે છે ઠાકોરજીને રાતા વસ્ત્રો ધરાવીને ચૂરમાના એકવીસ લાડુનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે રાત્રે ચંદ્રને જોવાનો નિષેધ કરેલો છે મહારાજે શિક્ષાપત્રીમાં વિષ્ણુ શિવ પાર્વતી સૂર્ય અને ગણપતિ આ પંચદેવને પૂજ્ય માન્યા છે અને આ દિવસે ગણપતિનું પૂજન કરવાની મહારાજે આજ્ઞા કરી છે એકવીસ જળ એકાદશી ભાદરવા સુદ અગિયારસ ચાતુર્માસ દરમિયાન વિશ્રામ લેતા પ્રભુએ પડખું બદલ્યું તેથી આજના દિવસને પરિવર્તિતની એકાદશી પણ કહેવાય છે શ્રીકૃષ્ણ ભગવાને ગોકુળથી મથુરા દહીં વેચવા જતી રાધા ગોપીઓ પાસે યમુના નદીમાં નૌકામાં વિહાર કરીને દહીંનું દાણ માગ્યું હતું ત્યારથી આ ઉત્સવ ઉજવાય છે આ દિવસે ભગવાનની ચલમૂર્તિને નદી તળાવ સમુદ્રમાં લઈ જઈને હોડીમાં પધરાવીને જળ ક્રીડોત્સવ કરાવવામાં આવે છે પાંચ વખત આ રીતે નૌકા વિહાર કરાવીને પાંચ વખત ભગવાનની આરતી ઉતારાય છે કાંકડી સુધારીને ભગવાનને ધરાવી પાણીમાં નાખવામાં આવે છે પછી ઠાકોરજીને પાલખીમાં પધરાવી ઘેર ઘેર પધરામણીએ ફેરવવામાં આવે છે આ દિવસે સૌએ નિર્જળા ઉપવાસ કરવાનો હોય છે આ સમયો શ્રી અક્ષર પુરુષોત્તમ મંદિર સારંગપુરમાં ઉજવાય છે બાવીસ વામન દ્વાદશી ભાદરવા સુદ બારસ બલિરાજાએ ત્રિભુવન ઉપર વિજય મેળવ્યો હતો દેવો માટે રહેવાની જગ્યા જ નહોતી રહી તેથી ભગવાને આ દિવસે વામન અવતાર ધારણ કરીને પોતાના ભક્ત બલી પાસેથી સાડા ત્રણ પગલાં પૃથ્વી માગી તેનું સર્વસ્વ લઈ ભગવાને તેને પાતાળમાં મોકલી દીધો આ દિવસે બપોર સુધી ફળાહાર પછી બાર વાગે ઠાકોરજીની આરતી કરીને જમી શકાય છે ભગવાનને પિતાંબર ધરાવાય છે અને નૈવેદ્યમાં ચૂરમાના લાડુ ધરાવાય છે ત્રેવીસ શરદ પૂર્ણિમા આસો સુદ પૂનમ અક્ષરબ્રહ્મ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જામનગર જિલ્લામાં ભાદરા ગામે સંવત અઢારસો એકતાલીસમાં આ દિવસે પ્રગટ થયા ગોંડલ અક્ષર મંદિરમાં આ સમયો ઉજવાય છે ચંદ્રના પ્રકાશમાં રાત્રે આ સમયમાં પાંચ વખત ઠાકોરજીની આરતી ઉતારવામાં આવે છે ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવાય છે રાત્રે ઠાકોરજીને દૂધ પૌવા ધરાવાય છે આ પૂનમને માણેકઠારી પૂનમ પણ કહે છે આ દિવસે શ્રીકૃષ્ણ ભગવાને વ્રજમાં ગોપીઓ સાથે મહારાસ કર્યો હતો આ દિવસે રાત્રે ભગવાન આગળ રાસલીલાના પદો ગાઈને ભક્તો આનંદ અનુભવે છે ચોવીસ હનુમાન જયંતિ વદ ચૌદસ મહારાજે આ તિથિને હનુમાનજીની જન્મતિથિ માની છે શિક્ષાપત્રીમાં પણ મહારાજે આ દિવસે હનુમાનજીનું પૂજન કરવાની આજ્ઞા કરી છે આ દિવસે ભગવાનને રાતા વસ્ત્રો ધરાવાય છે ફૂલવડી ભજીયા વડા અને માલપુવાનું નૈવેદ્ય કરાય છે તેલ સિંદૂર આંકડાના પુષ્પો અડદના વડા વગેરેથી હનુમાનજીનું પૂજન કરાય છે રાત્રે ભગવાન આગળ દીપમાળા કરાય છે આસો વદ તેરસથી ત્રણ દિવસ સુધી ભગવાન આગળ દીપાવલી કરાય છે પચીસ દિવાળી આસો વદ અમાસ વિક્રમ સંવતનો આ છેલ્લો દિવસ છે આ દિવસે લક્ષ્મીપૂજન કરવામાં આવે છે વેપારીઓ ચોપડા પૂજન કરે છે ભારતનો આ મુખ્ય તહેવાર છે ગામોગામ બધા જ લોકો આ ઉત્સવ ઉજવે છે ભગવાને ક્ષીરસાગરમાં શયન કરેલું ત્યારે લક્ષ્મીજી અસુરોથી ડરીને કમળમાં રહેવા લાગ્યા આ દિવસે લક્ષ્મીજીને દીવા કરીને જગાડવામાં આવે છે ભગવાન આગળ દીવાઓ મૂકવામાં આવે છે ભગવાનને નૈવેદ્યમાં જલેબી ખાજા સૂતરફેણી ઘેબર વગેરે ધરાવાય છે લોકો ફટાકડા ફોડીને આનંદ માણે છે છવ્વીસ પુરુષોત્તમ માસ જે મહિનામાં સૂર્યની કોઈ સંક્રાંતિ નથી થતી તેને અધિક માસ કહે છે આ અધિક માસ હંમેશા બત્રીસ મહિના સોળ દિવસ અને ચાર ઘડી પછી આવે છે પુરુષોત્તમ મહાત્મ્ય કથામાં કહે છે બાર મહિનાના અધિદેવતા નક્કી છે જ્યારે સૌથી પહેલી વખત આ અધિક માસ આવ્યો ત્યારે બધા તેને મળ એટલે નકામો માસ કહીને નીંદવા લાગ્યા ત્યારે આ અધિક મહિનો ભગવાનને શરણે ગયો ભગવાને દયા કરીને તેના દેવતા થવા સ્વીકાર્યું તેથી આ મહિનાને પુરુષોત્તમ માસ કહે છે આથી આ મહિનામાં જે વ્રત દાનાદિક થાય તેનું ફળ અધિક મળે છે મંદિરોમાં પારાયણો થાય છે એકટાણા ધારણાપારણા વગેરે વ્રતો કરાય છે સત્યાવીસ પાટોત્સવો બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના તાબાના શિખરબદ્ધ મંદિરોમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના સમય પાટોત્સવો નીચે પ્રમાણે થાય છે આ દિવસે ભગવાનને પંચામૃત સ્નાન કરાવાય છે મુગટ ધારણ કરાવાય છે અને પકવાન ધરાવાય છે સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજના હસ્તે પ્રતિષ્ઠિત મંદિર એક બોચાસણ સંવત ઓગણીસો ત્રેસઠ વૈસાખવદ દસમ બે સારંગપુર સંવત ઓગણીસો બોતેર વૈશાખ સુદ છઠ ત્રણ ગોંડલ સંવત ઓગણીસો નેવું સુદ દશમ ચાર અટલાદરા સંવત બે હજાર એક અષાઢ સુદ ત્રીજ સ્વામી શ્રી યોગીજી મહારાજના હસ્તે પ્રતિષ્ઠિત મંદિર પાંચ ગઢપુર સંવત બે હજાર સાત વૈસાખસુદ દશમ છ અમદાવાદ संवत बेहजार अढ़ार वैशाख सुद सातम सात भाद्रा गुणातीत नगर संवत बेहजार पच्चीस म वैशाख सुद छठ स्वामी श्री स्वामी महाराज हस्ते प्रतिष्ठित मंदिर आठ मुंबई संवत बेहजार चालीस माक्षर सूद आठम नौ महसणा संवत बेहजार एक માક્ષર સુદ આઠમ દસ લંડન સૌવત બે હજાર એકાવન શ્રાવણ વદ દશમ અગિયાર અમલનેર સંવત બે હજાર બાવન પોષવદ બીજ બાર સુરેન્દ્રનગર સંવત બે હજાર ત્રેપન કાર્તકવદ બારશ તેર સુરત સંવત બે હજાર ત્રેપન માક્ષર સુદ સાતમ ચૌદ નડિયાદ સંવત બે હજાર ચોપન મહાવદ દશમ પંદર નવસારી સંવત બે હજાર ચોપન માક્ષરવદ સાતમ સોળ રાજકોટ સંવત બે હજાર પંચાવન માક્ષર સુદ સાતમ સત્તર મહેળાવ સંવત બે હજાર પંચાવન મહાસૂદ પાંચમ અઢાર નૈરોબી સંવત બે હજાર પંચાવન શ્રાવણ વદ ત્રીજ ઓગણીસ તિથલ સંવત બે હજાર છપ્પન માક્ષર સુદ સાતમ વીસ આણંદ સંવત બે હજાર સત્તાવન માક્ષર સુદ સાતમ એકવીસ સાંકરી સંવત બે હજાર સત્તાવન વૈશાખ વદ દશમ બાવીસ ધોળકા સંવત બે હજાર અઠ્ઠાવન કારતક સુદ દશમ

આ ઉપરાંત નવસારી ભાવનગર જૂનાગઢ એટલાન્ટા ટોરન્ટો ગુણાતીતનગર ભાદરા લીંબડી બોડેલી અને ગોધરા વગેરે દેશ વિદેશના અનેક શહેરોમાં પણ નૂતન શિખરબદ્ધ મંદિરોના નિર્માણ પ્રમુખસ્વામી મહારાજના હસ્તે સંપન્ન થયા છે અને હજુ નવા મંદિરોના નિર્માણ થઈ રહ્યા છે